नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે દેવલ। ચંદ્રયાન 3 ના લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર 1 કલાક પછી જ ચંદ્ર પર ભારતનો જય જયકાર થવાનો છે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગનો ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સફળતા માટે સવારથી નવચંડી યજ્ઞ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં 126 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ઇસરોમાં બેસી લાઈવ પ્રસારણ નિહાળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રયાન 3 જે આજે ચંદ્ર પર લેન્ડ કરવા થઈ રહ્યું છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રયાન 3 ને લઈને મહત્વના સમાચાર। લેન્ડરની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। ઇસરોનું કહેવું છે, ઇસરો દ્વારા લાઈવ કરવામાં આવશે। બધું અનુકૂળ છે, પ્રક્રિયા ચાલી રહી છે। ઇસરોનું નિવેદન સામે આવી રહ્યું છે। ઇસરોએ કમાન્ડ સેન્ટરની તસવીર પણ જાહેર કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રયાન 3 ને લઈને સીએમ ઇસરોમાં બેસીને લાઈવ પ્રસારણ નિહાળશે। અમદાવાદના ઇસરો સ્ટેશનની અંદર બેસીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આનું લાઈવ નિહાળશે। માત્ર 1 કલાક પછી ચંદ્ર પર ભારતનો જય જયકાર થશે। ભારતનો ત્રિરંગો ચંદ્ર પર લહેરાશે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગ નો ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સફળતા માટે સવારથી જ અલગ અલગ પ્રાર્થનાઓ અને નવચંડી યજ્ઞો થઈ રહ્યા છે। તો અમદાવાદમાં લાઈવ પ્રસારણ માટે 126 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે। સાથે જ સીએમ ને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇસરોમાં બેસીને લાઈવ પ્રસારણ નિહાળશે। ચંદ્રયાન 3 ને લઈને ઇસરોનું ટ્વીટ સામે આવ્યું છે, જેની અંદર ઇસરોએ માહિતી આપી છે કે લેન્ડરની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ। ઇસરોના પળે પળની ખબર છે, બધું જ અનુકૂળ છે, પ્રક્રિયા ચાલી રહી છે। ચંદ્રયાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે ઇસરો। ઇસરોએ કમાન્ડ સેન્ટરની તસવીર જાહેર કરી છે, દ્રશ્યમાં આપ જોઈ શકો છો। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ તે તસવીર જોઈ શકો છો જે ઇસરો દ્વારા જાહેર કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદના ઇસરો સ્ટેશનની અંદર જશે અને ત્યાંથી ચંદ્રયાન 3 ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ નિહાળશે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગનો ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે। અલગ અલગ સ્થળે અલગ અલગ રીતે પ્રાર્થનાઓ બંદગી કરીને લોકો ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે। સાથે જ અમદાવાદની અંદર 126 એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી રહી છે જેની અંદર ચંદ્રયાન 3 ના લેન્ડિંગની લાઈવ પ્રસારણ દેખાડવામાં આવશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રયાન 3 ને લઈને ઇસરોનું ટ્વીટ સામે આવ્યું છે। ઇસરો દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, લેન્ડરની દરેક ગતિવિધિ પર ઇસરો દ્વારા નજર રાખવામાં આવી રહી છે, બધું અનુકૂળ છે, પ્રક્રિયા પણ ચાલી રહી છે, ઇસરોનું કહેવું છે। ઇસરોનું ટ્વીટ સામે આવ્યું છે। અત્યારે થોડાક જ ક્ષણોની અંદર ભારત માટે જ્યારે ગૌરવની ક્ષણ આવવાની છે, જ્યારે ચંદ્ર પર ભારતનો જય જયકાર થશે, ત્યારે અત્યારે ઇસરોનું ટ્વીટ સામે આવી રહ્યું છે। ઇસરો કહી રહ્યું છે કે બધું અનુકૂળ છે, પ્રક્રિયા ચાલી રહી છે, થોડાક જ ક્ષણોની અંદર ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરશે। ત્યારે ચંદ્રયાન 3 ના લેન્ડિંગનો ગુજરાતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે લોકો પ્રાર્થનાઓ કરી રહ્યા છે, પોતાના ઇષ્ટદેવને યાદ કરીને લોકો ચંદ્રયાનની સફળતાપૂર્વક લેન્ડિંગને લઈને પ્રાર્થનાઓ કરી રહ્યા છે। સાથે જ અમદાવાદની અંદર 126 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેની અંદર લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે। ચંદ્રયાન 3 ને લઈને ઇસરોનું ટ્વીટ પણ સામે આવ્યું છે, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લેન્ડરની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે, ઇસરોનું કહેવું છે બધું અનુકૂળ છે, પ્રક્રિયા ચાલી રહી છે। ઇસરો દ્વારા પળે પળની ખબર આપવામાં આવી રહી છે। ઇસરો મીડિયાને સાથે સાથે જ ભારતની જનતાને પણ પળે પળની ખબર આપી રહ્યું છે ટ્વીટ દ્વારા અથવા તો કોઈ પણ નિવેદન આપીને પણ પળે પળની ખબર આપી રહ્યું છે। ચંદ્રયાન 3 નું આજે સફળ લેન્ડિંગ થવાનું છે, ભારતનો જય જયકાર થવાનો છે ચંદ્ર પર, જેની ક્ષણો નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગ નો ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ સ્થળો પર અલગ અલગ રીતે તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે, નવચંડી યજ્ઞો કરવામાં આવી રહ્યા છે, પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં 126 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઇસરોમાં બેસશે, એટલે કે અમદાવાદના ઇસરો સ્ટેશનની અંદર બેસશે અને ત્યાંથી ચંદ્રયાન 3 નું જે લેન્ડિંગનું પ્રસારણ છે તે લાઈવ નિહાળશે। ચંદ્રયાન 3 ને લઈને ઇસરોનું ટ્વીટ પણ સામે આવ્યું છે, તો લેન્ડરની દરેક ગતિવિધિ પર
ઈસરો દ્વારા અત્યારે નજર રાખવામાં આવી રહી છે। સાથે જ ઈસરોનું કહેવું છે કે અત્યારે બધી પરિસ્થિતિ અનુકૂળ છે, બધું અંડર કંટ્રોલ છે, તો પ્રક્રિયા પણ ચાલી રહી છે। ઈસરોએ કમાન્ડ સેન્ટરની તસવીર પણ જાહેર કરી છે, મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ તે જોઈ શકો છો। सीएम इसरो में बैसीने लाइव प्रसारण निहार छे, महत्वना समाचार सामे आवी रह्या छे। मात्र एक कलाक त्यार पछी चंद्र पर भारत नो जय जयकार थशे, भारत नो तिरंगो चंद्र पर लहराशे। चंद्रयान 3 ना लैंडिंग ने लईने समाचार सामे आवी रह्या छे। सफलता माटे सवार थी अलग अलग जग्या उपर नवचंडी यज्ञो थई रह्या छे, अलग अलग प्रार्थनाओ थई रही छे, साथे ज अलग अलग बंदगीओ पण करवामां आवी रही छे। कारण के आ दरेक भारतीय माटे एक गौरवनी क्षण छे, दरेक भारतीय आजे गौरव अनुभवी रह्यो छे। कारण के चंद्रयान 3 ए करवा जई रह्यु छे, जे अत्यार सुधी विश्वनो कोई देश नथी करी रह्यो। चंद्रयान 3 चंद्रना दक्षिण पोल ऊपर लैंड थवा जई रह्यु छे, ज्यां सुधी अत्यार सुधी विश्वना मोटा मोटा देश जेम के चीन, रशिया अने अमेरिका जेवा देशो पण त्यां असफल रह्या छे, त्यां इंडिया जई रह्यु छे। एटले के इंडिया माटे अत्यारे गर्वनी वात छे, जेने लईने दरेक भारतीय अत्यारे प्रार्थना करी रह्यु छे, पोताना इष्ट देवने प्रार्थना करी रह्यु छे के चंद्रयान 3 ने सफळतापूर्वक पार पाडवामां आवे। આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, ભારતના ચંદ્રયાન 3 ઉપર છે। ચંદ્રયાન 3 આજે સાંજે 6:04 વાગે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે। સમાચાર સામે આવી રહ્યા છે, ગૌરવવંતી ક્ષણ છે દરેક ભારતીય માટે। આજે સાંજે 6:04 વાગે દરેક ભારતીય સાથે સાથે જ વિશ્વની નજર પણ ભારત ઉપર છે, ભારતના ચંદ્રયાન 3 ઉપર છે। પીએમ મોદી અત્યારે બ્રિક સમિટ માટે આફ્રિકા પહોંચ્યા છે, ત્યાંથી તે વર્ચ્યુઅલી જોડાશે અને આ મિશનની લાઈવ પ્રસારણ જોશે। કમાન્ડ સેન્ટરમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને ખુશીનો માહોલ છે, ઉત્સાહનું વાતાવરણ છે। 41 દિવસમાં 3.84 લાખ કિલોમીટરની સફર કરીને નવો ઇતિહાસ લખવા માટે ચંદ્રયાન 3 લેન્ડિંગ કરવા માટે જઈ રહ્યું છે। મિશનની સફળતા માટે વિદેશમાં પણ અલગ અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે, વિદેશના મંદિરોની અંદર પણ હવન વિધિ ચાલુ છે, પૂજા પાઠ ચાલુ છે, પૂજા અર્ચના ચાલુ છે। તો અમેરિકાના ન્યૂ જર્સીમાં પણ મંદિરમાં પૂજન કરતા ભારતીય સમુદાયના લોકો સામે આવી રહ્યા છે। ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભારત માટે થોડીક જ ક્ષણોમાં ગૌરવવંતી પળ આવી જશે, જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો લહેરાશે, ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચાની અંદર જોડાઈ ગયા છે ડોક્ટર નિત્યાનંદમ યોગેશ્વરન, જે પ્રોફેસર અને એચઓડી છે રિસર્ચ પ્રોગ્રામના તક્ષિલા યુનિવર્સિટી બેંગ્લોરની અંદર। તો બીજી જગ્યાએ બીજા જોડાઈ ગયા છે પ્રોફેસર કૌશલ જાની, જે વૈજ્ઞાનિક છે, વસંત પટેલ જે સાયન્ટિફિક એડવાઇઝર છે સીએસસીની અંદર અને કમ્યુનિટી સાયન્સ સેન્ટરની અંદર, પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલ સર, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, જે પળની 14 જુલાઈથી રાહ જોવામાં આવી રહી છે, ગૌરવવંતી પળની, તે થોડી જ ક્ષણોની અંદર આવી રહી છે, શું કહેશો? દેવલ, ચંદ્રયાન 3ના લેન્ડિંગનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ, વિશ્વની અંદર વસેલા સૌ ભારતીયો, તમામ લોકો આ ગૌરવવંતી ઐતિહાસિક ક્ષણોને વધાવવા માટે સવારથી સ્થનગની રહ્યા છે। તમામ ધર્મો પોતપોતાની રીતે આ ચંદ્રયાન 3ની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે, દુઆ માગી રહ્યા છે, બંદગી કરી રહ્યા છે, અને તમામ ધર્મો અત્યારે ભારતની આ ગૌરવવંતી પળ ખૂબ જ, જે આપણો જે કહીએ તો ચંદ્ર ઉપર આજે ભારતનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે, આજે ઢળતી સાંજે ભારતનો સૂર્યોદય છે, એ ચંદ્ર ઉપર થશે, અને એ માટે અત્યાર સુધી તમામ બાબતો સમીસૂત્રી હોવાનું વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે। ગઈકાલે જ ઈસરોના એસ સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગને લઈને હાલ કોઈ જ સમસ્યા નથી,
बधुज समूसूत्र चालू रू है बधुज बराबर चाली रू है तेथी अमने मिशन ने सफलता की पूरेपूरी खातरी है। आजे अने जे लैंड रोवर डबल हेल्थ चेकअप जे लैंडिंग थे ए पूर्वे डबल हेल्थ चेकअप लैंडर अने रोवर करवामां आवशे अने त्यारबाद 25 किलोमीटर की ऊंचाई थी लैंड करवा प्रयासों कराशे जेमा 15-17 मिनिट नो समय जशे। आ समय गाळामां गया वक्त तो कहेवातुं हतुं के छेल्ली 15 मिनिट छे ए 15 मिनिट ऑफ टेरर कहेवाती हती पण गया वक्ते छे चंद्रयान बे वक्ते हार्ड लैंडिंग थई गयुं हतुं एटला माटे टेरर शब्द वापर्यो तो आ वक्ते टेरर शब्द नथी केम के अत्यार सुधी बधुं समूसूत्रों चाले छे तमाम लोको ए माटे आशावंत छे। छेल्ला 15 मिनिट दरमियान ઈસરો સાથેનો સંપર્ક વિક્રમ લેન્ડરનો નહીં રહે અને એનું જે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હશે એના આધારે અને એના સેન્સરના આધારે એ પોતાને ક્યાં લેન્ડ થવાનું છે એ જગ્યાની પસંદગી કરશે અને ધીરે ધીરે જેમ લેન્ડ થતું જશે એમ એની જે ગતિ છે એ કંટ્રોલ થતી જશે અને એકદમ સોફ્ટ લેન્ડિંગ થાય એ માટેના આપણા વૈજ્ઞાનિકોના પ્રયાસો છે। નિત્યાનંદન સર આપકે પાસ આના ચાહુંગી ચંદ્રયાન 3 સે હમે જો ઇન્ફોર્મેશન મિલને વાલી હે વો કેસે યુઝફુલ હોગી? ચંદ્રયાન 3 મે ઇન્ફોર્મેશન મિલને વાલા હે હમકો પહેલે વહાં પે સ્પેસ કોલોની હમ બન સકતે હૈ। दूसरा है वो वहां पे मिनरल्स अवेलेबल है कितना क्वांटिटी में अवेलेबल है उसको यहाँ पे कैरी कर सकते हैं हम नहीं है वो चीज पहले भी बता सकते हैं उनको। उसके सबसे बढ़िया आंसर हम एक्सपेक्ट करें वहां पे फ्रेश वाटर मिलेगा और नहीं है वो वाटर मिलेगा तो आइस और वाटर बोल सकते हैं आइस वाटर बोल सकते हैं वो मिलेगा। फिर वहां पे हम कॉलोनी बना सकते हैं और ड्रिंकिंग वाटर पर्पस के लिए भी यूज कर सकते हैं। इसके अलावा वहां से हाइड्रोजन फ्यूल के तरफ हम भी यूज कर सकते हैं वहां पे हम इनकेस हम जाके कॉलोनी बनाने उसको हम के हमारा ब्रीदिंग के लिए फिर आओ एनर्जी के लिए वो सफिशियंट है वो पहले चीज हम ढूंढ रहे हो। बट सेकेंड मेन थिंग्स आर हमारा रिसोर्सेस है वहां पे रिसोर्सेस मिल जाएगा। इस रिसोर्सेस हम ज्यादा लोग एक्सपेक्ट करें वो हीलियम 3 के साथ वो हीलियम 3 है वो रेयर अर्थ मिनरल है और ये अर्थ में ज्यादा नहीं मिलेगा बट वहां पे भी वहां मिलेगा ज्यादा बिकॉज वो एरिया है सोलर फ्लेयर के सीधा नीचे है लॉन्ग एक्सपोजर भी वो है उसके लिए वहां पे हमको वो हीलियम 3 मिलेगा। वो हीलियम 3 का पर्पज क्या है ये हमारे पास मिलेगा फिर हम क्लीन एनर्जी बना सकते हैं न्यूक्लियर फिशन रिएक्टर के साथ में। इंडिया भी पार्ट ऑफ 6-7 कंट्रीज हुआ इन्वेस्टेड और न्यूक्लियर फिशन प्रोसेस वो क्या है क्लीन एनर्जी बना सकते हैं। अभी हमारा न्यूक्लियर फ्यूजन से बना रहे इससे बढ़िया एनर्जी वहां से हम एक्सट्रैक्ट कर सकते हैं अभी वहां पे मिलेगा हम वहां पे भी यूज कर सकते हैं और यहाँ के लेके हमारा अर्थ का एनर्जी रिक्वायरमेंट भी कर सकते। इसके अलावा वहां पे मेटल्स है स्पेशली एल्युमिनियम टाइटेनियम आयरन ओर्स और वो चीज है उसका प्लैनेट और प्लूटोनियम को भी प्लैटिनम को भी ज्यादा सब मिनरल्स है उसका कैटेगरीज में बधाई जोड़ा। जी सर आपको रुकना चाहूंगा।